જનરેશન હંમેશા એને આવા મીડિયા દ્વારા બચતનું જ્ઞાન મળે આપણને કે કેવી રીતે આવો એક પ્રશ્ન સ્વાભાવિક થાય. પણ હા, તમે જુઓ કે વારે વારે પોતાના સિમ બદલવાનું કેમ, કારણ કે ફલાણી કંપનીમાં આ કરવાથી આટલા એસએમએસ ફ્રી મળે છે, આટલા કોલ્સ ફ્રી મળે છે, એમ કરીને બધા પોતાના સિમ્સ વારે વારે બદલે છે. પણ એની પાછળનો મૂળ હાર્ત તો શું થાય છે, પોતાનો બચત કરવાની જે ભાવના છે એનું જ્ઞાન મળે છે એમ આપણે ચોક્કસ કહી શકીએ. આંતરરાષ્ટ્રીય કંપનીઓ વિશે જાણીએ, એને જ રિલેટેડ કોઈને કંઈ આવા સાધનો કે એનો ઉપયોગ કરવો હોય અથવા ખરીદવું હોય તો એને લીધે પણ આ બચતના અનુસંધાનમાં બી ખરું, અને એ રીતે આંતરરાષ્ટ્રીય કંપનીઓ કઈ કઈ છે અને કયા કયા એના ડિવાઇસીસ છે, અને એટલું જ નહીં એ ડિવાઇસીસની અંદર હવે શું છે, હવે શું આવવાનું છે, આ બધી જ બાબતોથી પોતાને કયું સાનુકૂળ પડશે, કોણ કેટલી રેન્જમાં આપે છે, આ બધી જ બાબતોની જાણકારી પ્રાપ્ત કરવા માટેનો એક કુતૂહલતા વિકસાવવામાં પણ આ સંચારના માધ્યમો ઘણો બધો લાભ આપતા હોય એવું આપણને જોવા મળે છે. ભૌતિક વિજ્ઞાનનું જ્ઞાન મારી દ્રષ્ટિએ આ બહુ જ સૌથી મહત્ત્વનો મુદ્દો છે. કેમ, કારણ કે આપણે જાણીએ છીએ કે સામાન્ય રીતે આપણે શિક્ષણની અંદર પ્રવાહોની વાત કરીએ તો મોટે ભાગે આપણે વિનયન, વાણિજ્ય અને વિજ્ઞાન, મતલબ કે આર્ટ્સ, કોમર્સ અને સાયન્સ, આનો ઉલ્લેખ કરતા હોઈએ છીએ. અને આપણે એવું માનીએ છીએ કે જે લોકો સાયન્સનું ભણેલા હોય એ લોકો ભૌતિક વિજ્ઞાન, રસાયણ વિજ્ઞાન, જીવ વિજ્ઞાન આ બધાની જાણકારી ધરાવે કમ્પેર ટુ આર્ટ્સ ને કોમર્સ કરતાં. પણ આજે તમે જોશો કે આ જે ઉપકરણો છે મોટે ભાગે ભૌતિક, કારણ કે સર્કિટો સાથે એકબીજાની સાથે સંકળાયેલા છે. તમે એ પણ જોતા હશો કે માણસ ભણેલું હોય કે અભણ હોય, પણ એ જો આ મોબાઈલનો કે આ જે ટેલિવિઝનનો કે એનો ઉપયોગ કરતો હોય અને એનું કશું બગડે છે ત્યારે એ થોડુંક તો એને એવો ખ્યાલ આવી જ જાય છે કે આમાં કંઈક સર્કિટનો કંઈક પ્રોબ્લેમ હોય એવું લાગે છે, અને તરત જ એનો ખોલી કરીને એને કંઈક મચડીને એનો એ કરતો હોય. એટલે મારી દૃષ્ટિએ ભૌતિક વિજ્ઞાનનું જ્ઞાન વ્યક્તિઓ આવા સાધનોના વારે વારેના જેને સોફ્ટવેર હોય એમ હાર્ડવેર હોય, અને આ હાર્ડવેરના પાસાને પણ સારી એવી જાણકારી પોતાની કુતૂહલતાથી વિકસાવતા હોય એવું આપણને જોવા મળે છે. પ્રશાસનમાં સહાયરૂપ, બહુ જ સાચી વાત છે કે લોકતંત્રની જ્યારે વાત આવે ત્યારે પ્રશાસનમાં એ ખૂબ સહાયરૂપ હોવું ખૂબ જરૂરી છે. અને એ સહાયરૂપ થાય છે કઈ રીતે, તો તમે આપ સ્ક્રીન ઉપર જોઈ શકો છો કે કોઈ ગુનાહિત કૃત્યો, કારણ કે એવું કહેવામાં આવે છે કે કોઈ પણ સમાજ હંમેશા સમસ્યા મુક્ત હોવો જોઈએ, પણ એવું ક્યારેય બનતું નથી, કારણ કે માણસના જે વિચારો, માન્યતાઓ અને વલણો છે એને લીધે હંમેશા ફેરફાર આવે છે, અને એ ફેરફારના પરિપાક રૂપે આપણે સમાજની અંદર ક્યાંક ને ક્યાંક ગુનાહિત કૃત્યો, વિચલનકારી કર્તાઓ પણ આપણે જોતા હોઈએ છીએ, અને એને કંટ્રોલ કરવા માટે પ્રશાસન હોવું ખૂબ જરૂરી છે. અને આ પ્રશાસનને પણ જ્યારે આધુનિક ઉપકરણો ઉપયોગમાં આવે તો એ બહુ જ સારી બાબત છે. દાખલા તરીકે કોઈ ગુનાહિત કૃત્ય હોય ને બધાને શોધવા કરવા હોય ત્યારે આવા બધા ઉપકરણોથી એ ઘણી બધી એને સહાયતા મળતી હોય છે. બીજું, જ્યારે આપણે લોકતંત્રની વાત કરતા હવે, આપણો દેશ તો ભારત દેશ છે, લોકશાહીથી વરેલો દેશ છે, અને આપણી જે વિધાનસભા હોય, લોકસભા હોય કે રાજ્યસભા હોય, આ બધાની અંદર આપણા પ્રતિનિધિઓ આપણું પ્રતિનિધિત્વ કરે છે, તો આપણી વાત એ ત્યાં મૂકે છે કે કેમ, ત્યાં આગળ કેવી પારદર્શિકતા છે, તો એ બધી આપણને આ જે ચેનલો છે કે જેની અંદર આપણને રાજ્યસભા કે લોકસભા કે વિધાનસભામાં થતી જે કાર્યવાહી છે કે આપણા પ્રતિનિધિઓ ત્યાં શું કરે છે, આ બધી બાબતોની જાણકારી આપણને આ માધ્યમો થકી મળતી હોય એવું આપણને જોવા મળે છે. વસ્તી નિયંત્રણ, વસ્તીનો વિસ્ફોટ, કોઈ પણ દેશની અંદર વસ્તીનો વિસ્ફોટ હંમેશા હાનિકારક જ સાબિત થયું છે. અને 2011ની વસ્તીના સંદર્ભમાં જોઈએ તો દિન પ્રતિદિન વસ્તીના આંકડા વધતા હોય એવું જોવા, ભારત દેશની અંદર તો આ પ્રશ્ન બહુ મોટા પાયા પર વિકસતો જાય છે, એની ચિંતા પણ છે આપણા આયોજનકારોને પણ છે, આપણી સરકારને પણ છે, આમ પ્રજાને પણ છે. અને એના માટે એને કંટ્રોલ, તમે જુઓ કે વસ્તીનો વિસ્ફોટ થાય તો માણસની કેટલી ઘણી બધી જરૂરિયાતો, જે બેઝિક જે સુવિધાજનક હોવી જોઈએ એને મળતી નથી. તમે આ સ્ક્રીન ઉપર જોઈ શકો કે ટ્રેનની અંદર પણ માણસો કેટલા બધા લટકેલા જોવા મળે છે,
કોઈ સભાગૃહ કોઈ ટ્રાફિકનો નિયમ હોય તો એની અંદર પણ તમને પુષ્કળ પ્રમાણમાં વસ્તી કે જેથી કરીને એ બીજા માણસોને પણ ઘણી બધી નુકસાનકર્તા બને છે. તો આવા સંજોગોમાં વસ્તીના નિયંત્રણને લગતી ડોક્યુમેન્ટરીઝ કે એના લગતા પોસ્ટરો કે એની લગતી ટોક કે એના લગતા SMS આ બધાથી પણ વ્યક્તિઓને જો અવેર કરવામાં આવે તો આપણે વસ્તીનું નિયંત્રણ ચોક્કસ કરી શકીએ એમ આપણે કહી શકીએ. સામાજિક ઐક્ય વધારવામાં પણ આ સાધનો ઉપયોગ થાય, કારણ કે આપણને એમ લાગે કે તો કે આપણી ફિલ્મો તેની અંદર કોમી એખલાસની ભાવના આવે છે, ક્યાંક આપણી સેલિબ્રિટીઝ કોઈક એવા ધાર્મિક સ્થળો ઉપર જઈ અને પોતાની જે ભાવના છે એને વ્યક્ત કરતા જોવા મળે, તો આ બધી બાબતો પણ સામાજિક ઐક્ય દર્શાવવામાં કોમી એખલાસની લાગણી, કારણ કે કોઈ પણ સમાજને જો વિકાસ કરવો હશે તો જેટલી સહકારની ભાવના હશે, જેટલું ઐક્ય હશે તો એ વધારે સારી રીતે કરી શકશે. તો મારી દ્રષ્ટિએ સામાજિક ઐક્ય વધારવામાં પણ આ બધા સાધનો ઘણા બધા ઉપયોગી. અલબત્ત મનોરંજન અર્થે તો ખરું જ ફિલ્મોની ભાગદોડની દુનિયા હોય, એકની એક બાબતોમાં યંત્રવત જીવન હોય, તો એવા સંજોગોની અંદર મનોરંજનના સાધન તરીકે પણ આ સાધનો ઘણા બધા ઉપયોગી થાય છે. તમે ક્રિકેટ જોતા હો કે તમે કોઈ ફિલ્મ જોતા હોય, તમે કોઈ ડોક્યુમેન્ટરીઝ જોતા હોય તો એના દ્વારા, કોઈ સારો ટોક શો જોતા હોય, કોઈ રિયાલિટી શો જોતા હોય, તો આ બધા દ્વારા માણસો પોતાનો એક જે પ્રવાહ છે, યંત્રવત જીવન છે, એમાંથી કંઈક જુદું, કંઈક નવું અને થોડુંક રિફ્રેશમેન્ટ મેળવવામાં આ સાધનો ઘણા બધા ઉપયોગમાં આવતા હોય એવું આપણને લાગે છે. મિત્રો, આ થઈ વાત હકારાત્મક પાસાઓની. મેં અગાઉ પણ આપને કહ્યું કે દરેક ક્ષેત્રની અંદર એના સિક્કાના હંમેશા બે પાસા હોય. હવે આપણે થોડીક એના નકારાત્મક પાસા તરફ દ્રષ્ટિપાત કરીએ તો તમે જુઓ કે મેં શરૂઆતમાં એમ કે સંબંધોમાં ઘનિષ્ઠતા વધે છે, પણ અહીંયા આપણને એવું પણ દેખાય છે કે સંબંધોમાં અંતર પણ વધે છે. એવું કહેવામાં આવે છે કે પાસ પાસ ફિર ભી દૂર, બાજુબાજુમાં માણસો બેઠા હોય અને છતાં પણ તમને એવું જોવા મળે છે કે દરેક જણ પોતપોતાનામાં જ વ્યસ્ત છે અને એ પણ આવા સાધનોથી. એટલે આની સાથે વાત કરી, એટલે એવું કહેવામાં આવે છે કે બાજુમાં બેઠેલી વ્યક્તિઓ સાથે વાત કરવાનો ટાઈમ નથી મળતો, પણ દૂર સુદૂર બેઠેલી વ્યક્તિઓ સાથે માણસો વાત કરે છે. એટલે જે ભૌતિક અંતર છે એ ધીમે ધીમે એની કંઈ અસર રહેતી હોય એવું જોવા મળતું નથી. નૈતિકતામાં ઘટાડો. સામાન્ય રીતે આ સાધનોની એક આમ તેમ કહેવાય કે સાચકો આંચ નહીં, હંમેશા સાચું બોલો, સત્ય એ જ ઈશ્વર. પણ ઘણી બધી વખત આપણે જોઈએ છીએ કે વ્યક્તિ હોય ઓફિસમાં, બીજા એમની રાહ જોઈને બેઠા હોય અને કહેતા હોય કે શું કે આ બસ રસ્તામાં જ છું, રાઈટ? તો કહેવાનો મતલબ એ છે કે નૈતિકતામાં ઘટાડો. એટલે સાચું ખોટું બોલવામાં માણસને હિચકિચાટ જાણે ન થતો હોય અને એ મૂલ્ય એનું જાણે વિકસતું હોય, એમાં આ માધ્યમ બહુ મહત્ત્વનો ભાગ ભજવતું હોય એવું આપણને લાગે. પેઢીઓ વચ્ચે અંતર. પહેલાં એવું કહેવામાં આવતું હતું કે નાની હોય કે દાદી હોય એ પોતાના બાળકોને પોતાની આસપાસ બેસે ને વાર્તાઓ કે બોધકથાઓ કે એમાંથી શું શીખ્યા, એટલે એકબીજાની સાથે પોતાના હાવભાવ એક્સપ્રેશનથી કે એને ખરેખર મનમાં ઉતર્યું કે નહીં. ટીચર હોય કે ઘરના મોટા ભાઈ બહેનો હોય, એકબીજા સાથે સારા પુસ્તકોને આ બધામાંથી કે કોઈ સારા ચિત્રો એમાંથી આ બધું બતાવીને કરે. હવે તમે જુઓ કે દાદીના હાથમાં પણ માળાની જગ્યાએ રિમોટ આવી ગયો, અને એ પણ પહેલાં એમ તો એવું કહેવાતું હતું કે રાતે જ વહેલા જે સુવે વહેલા ઉઠે વીર, બળબુદ્ધિને ધન વધે, સુખમાં રહે શરીર, પણ મોડી રાત સુધી બધા સિરિયલોની પાછળ પડ્યા હોય એવું આપણને જોવા મળે છે. એટલે પેઢીઓ વચ્ચે જે લાગણીના તંતુ કરતા આ માધ્યમો થકી, હા ભેગા મળીને બેસે છે ખરા, પણ વાત તો કોઈક ત્રીજાની જ કરતા હોય એવું જોવા. આતિથ્ય સત્કારમાં ઘટાડો. અહીંયા ફરી વખત આમ તો અતિથિ દેવો ભવ એવું આપણા ભારત દેશની સંસ્કૃતિ કહે છે કે ઘર આવે મહેમાન એ ભગવાન બરાબર છે, પણ તમે અહીંયા જોઈ શકો છો કે વ્યક્તિઓ સાથે બેસી અને જુએ છે બરાબર, પણ એ જ વખતે જો દરવાજો ટિંગ ટોંગ થાય, બેલ વાગે, એટલે ભલે કોઈને ઉઠવું હોતું નથી, દરેકને એમ લાગે છે કે મારે મારી સિરિયલ જવા દેવી નથી, અથવા મારે મારું જે દ્રશ્ય છે સિરિયલનું એ જવા દેવું નથી, અથવા કોઈ ટોક જોતા હોય, વોટ એવર પોતાને મનપસંદનું જે કંઈ ચાલી રહ્યું છે એમાં એને વિઘ્નરૂપ લાગે છે. અને છતાંય જ્યારે એ વ્યક્તિ
બાણું ખોલવા જાય છે ત્યારે એ ઘણી વખત એની સામે આંખ પણ મિલાવતો નથી, એનું ધ્યાન તો ટીવીમાં જ હોય છે, અને દરવાજાની કડીને એને આવો કહે છે ત્યારે પણ એનો મનોભાવ તો એ આવો વ્યક્તિમાં નથી, અતિથિમાં નથી હોતો, પણ એને તો પેલી સિરિયલ એની જાય છે એમાં જ હોય એવું આપણને જોવાય. એટલે આતિથ્ય સત્કાર જે થવો જોઈએ એ થતો હોય એવું લાગતું નથી. અને એક બે વખત વ્યક્તિઓને જ્યારે આવા અનુભવ થવા માંડે કે આપણે તો જઈએ છીએ પણ લોકોને કંઈ ટાઈમ હોતો નથી, કુટુંબીજનો તો એમનામાં રચ્યા પચ્યા છે, તો ઘણી બધી વખત એની અસર સોશિયલ સંબંધ ઉપર, સોશિયલ રિલેશન ઉપર પણ પડતી હોય એવું આપણને જોવા મળે છે. અકસ્માતની માત્રામાં વૃદ્ધિ. હા, પોતાની એકલતા દૂર કરવા માટે માણસો કાનમાં કે ભરાવીને પોતાના ગીતો સાંભળતા જતા હોય કે કોઈની સાથે વાત કરતા જતા હોય, ત્યારે એ ચૂકી જાય છે કે સામે પણ કેટલાક માણસો છે કે જેના જીવ ઘણા વાલા છે, પણ એની એક ભૂલ પોતાના મોબાઈલ પર કે કંઈ એકદમ ફોન આવે અને એકદમ ઉઠાવવા જાય અને સામે પોતાને એના ઉપર એ કંટ્રોલ થતો જાય, તો એવે વખતે પણ એને ઘણી બધી તકલીફ પડતી હોય એવું આપણને જોવા મળે છે. એટલે ઘણાને જાનહાનિના પ્રશ્નો પણ આવા માધ્યમોથી થાય એવું જોવા મળે. પ્રશાસનિક કાર્યવાહીમાં વિઘ્ન આવે છે, સાયબર ક્રાઇમ દિન પ્રતિદિન વધતા જાય છે, આપ બધા જ એનાથી પરિચિત છો, અને એની ઇફેક્ટ સમાજ જીવન ઉપર બહુ દૂરોગામી પડતી હોય એવું જોવા મળે. એટલું જ નહીં, ઘણી બધી વખત પ્રશાસન સારું કામગીરી કરતી હોય, ડ્રાઇવિંગ લાયસન્સ નથી કે કોઈનાથી અથડાયા, અને જો વ્યક્તિને કંઈ દંડ ઠોકવામાં આવે તો એ વખતે પોતાના મોબાઈલથી પોતાને જે મુખ્ય ધારા હોય કે જેનાથી એ જો છૂટી શકે તેમાં એનો દુરુપયોગ થતો હોય એવા સાધનોનો એવું પણ જોવા મળે છે. મહિલાઓના સ્થાનનું અવમૂલ્યન. બહેનોના જે ચરિત્ર છે એના હકારાત્મક પાસા કરતાં એના નકારાત્મક પાસાને પણ હાઇલાઇટ થતું હોય સિરિયલોમાં હોય, પિક્ચરોમાં હોય કે ક્લિપિંગ દ્વારા, તો આ એક બહુ સળગતો સવાલ છે અને પ્રશ્ન પણ છે, જેના માટે કંઈક સઘન પ્રયત્ન કરવાની ખૂબ આવશ્યકતા છે એવું ચોક્કસ લાગે. સામાજિક સમસ્યાઓમાં વૃદ્ધિ. ઘણી બધી વખત મીડિયા નો ડાઉટ આપણે અગાઉ કહીએ કે એટમ બોમ્બ કરતાં પણ એ વધારે શક્તિશાળી છે, પણ ઘણી બધી વખત આમ જીવનમાં અંધાધૂંધી અરાજકતા ફેલાવવામાં પણ ઘણી બધી વખત એનો નેગેટિવ રોલ થઈ જતો હોય એવું લાગે. પોતાની TRP વધારવા માટે પણ ઘણી બધી વખત આવી રીતના સ્લોગન્સ કરીને, બ્લિંક કરીને, લોકોને સતેજ કરીને, લોકોના માઇન્ડ બદલીને પણ સમસ્યાઓ ક્રિએટ કરતા હોય એવું જોવા. ક્યા કંપનીઓ મેં દરાર હોગી, કર્મચારીઓ કા ક્યા હોગા, કુદરત કે ખૌફ કા સામના હો પાયેગા, આમ કરીને એક સમાજ જીવનમાં જે સાનુકૂળ વાતાવરણ હોય એને પ્રતિકૂળ વાતાવરણ કરવામાં પણ ઘણી બધી માધ્યમોની દૂરોગામી અસર થતી હોય એવું જોવા મળે છે. બાળ અપરાધ. છેલ્લે નો ડાઉટ હાથમાં મોબાઈલને ગેમ આપી દેવાથી ઘણું કામ થઈ જાય છે કે કાર્ટૂન ફિલ્મો આપી દેવાથી થઈ જાય છે, પણ એને લીધે શું છે, એક બાળ માણસ એવું ક્રિએટ થાય છે કે જે ગુનાહિત કૃત્ય તરફ, કારણ કે હંમેશા કોઈને પાડી દેવાનું ને અને આના મોબાઈલથી પાડી દેવાનું ને અને આના બાઇકથી પાડી દેવાનું, આ બધી જે ગેમો છે એ ગેમોથી એ સારું શીખે તો કોઈ સવાલ નથી કે આવું બધું ન કરવું જોઈએ, પણ એને તો પોઈન્ટ્સ વધારવામાં એટલો બધો એ નથી કે ધીમે ધીમે બાળ માણસ પણ એ રીતે ક્રિએટ થતું જોવા મળે છે. એટલે બાળક પણ ઘણી બધી વખત વાયલન્ટ થઈ જાય એવું આપણને ચોક્કસ કહી શકીએ. તો મિત્રો, આ હતી બધી નકારાત્મક બાબતો. એક બાબત તો ચોક્કસ જ છે કે જ્યાં સુધી આપણે આના હકારાત્મક પાસાની સાથે સાથે નકારાત્મક પાસાઓને ધ્યાનમાં નહીં આપીએ તો આ બધા ઉપકરણોને, આ બધાનો જે સદુપયોગ થવો જોઈએ એમાં આપણને બદલાવ આવશે અને એની ચોક્કસ સમાજજીવન પર અસર થશે. હું છેલ્લે એક સરસ નાનકડી વાત કરીને મારી વાત પૂરી કરીશ કે એક ટીચર હતા, પ્રાઇમરી ટીચર, અને એ ટીચરે પોતાના બાળકોને એક સબ્જેક્ટ, એને એમ કે આજે હું એ લોકોની ટેસ્ટ લઉં, પ્રાઇમરી સ્કૂલના છોકરાઓ હતા, તો કે હું એમની ટેસ્ટ લઉં, તો કે સારું, તો કે ટોપિક આપું. એ લોકોને એસે કોમ્પિટિશન એણે કરી અને એણે કીધું કે મારી સૌથી મોટી ખ્વાહિશ, મારી સૌથી મોટી ઈચ્છા શું એના ઉપર બાળકો તમે તમારું વિચારો લખો, અને બાળકો ટેસ્ટ આપવા બેસી ગયા.
સમય પૂરો થયો એટલે બધા પેપર્સ એને વાઇન્ડ અપ કર્યા, વાઇન્ડ અપ કરી અને પછી પોતાના ઘરે લઈ ગઈ. પોતાનું ઘરમાં જે કંઈ એની કામગીરી હતી એ પતાવી અને એ પોતાના ટેબલ ઉપર બેઠી અને એક પછી એક જે પેપર હતા એ કરેક્ટ કરવા માંડી. એ કરેક્ટ કરતી હતી, મીનવાઇલ બાજુમાં એના હસબન્ડ મોબાઈલ ઉપર કંઈક મચડ્યા કરતા હશે, કંઈક જોયા કરતા હશે. હવે થોડી વાર થઈ એટલે એના હસબન્ડને લાગ્યું કે એની પત્ની એટલે કે આ ટીચર રડી રહી છે. તો એને લાગ્યું કે કેમ આ રડે છે, એટલે કે કેમ તું રડે છે, એટલે કે જુઓ ને, એટલે એને વાત કરે છે કે મેં આજે છોકરાઓને આવી રીતનો એક ટોપિક આપ્યો, તેમાં એક બાળકે એવું લખ્યું છે કે મારી સૌથી મોટી ખ્વાહિશ એ છે કે મારે ઈશ્વર મને એમ કે મોબાઈલ બનાવે, ઈશ્વર મને મોબાઈલ બનાવે. એટલે બાળક એમ કહે છે કે ઈશ્વર મને મોબાઈલ બનાવે, એ મારી સૌથી મોટી ખ્વાહિશ. એટલે પેલો એના હસબન્ડને કીધું, એટલે હસબન્ડ હસ્યો તો કે નહીં તમે આગળ વાત સાંભળો, એ કેમ એવું લખે છે. તો કહે છે કે જો હું મોબાઈલ બની જાઉં તો હું જ્યારે મારા ઘરમાં હોઉં તો બધા મારી આસપાસ રહે, મારી બધા કેર કરે, મારા પપ્પા ઓફિસથી થાક્યા પાક્યા આવ્યા ને તો પણ મારી પાસે આવીને બેસે, મારી માં તણાવમાં હોય, મારા મમ્મા તણાવમાં હોય તો પણ એ મારી સહાયથી એને તસલ્લી મળે, અને મારા ભાઈ બહેનો જે હોય એ તો મને મેળવવા માટે કેટલી બધી પડાપડી કરે, અરે ઝઘડે. તો એટલે આ વાત એ જ્યારે કહે છે કે જો છોકરાએ આવું લખ્યું છે ત્યારે એના હસબન્ડ કહે છે કે ધેટ મીન્સ કે એના માતા પિતા એની બહુ કેર કરી લાગતી નથી આ બાળકની. ત્યારે પછી પેલી એ ટીચર એમ કહે છે, પણ તમે મને એમ તો પૂછો કે આ લખ્યું છે કોણે, બીજું કોઈ નહીં, આપણો છોટું, આપણો બાળક. મિત્રો, અહીંયા કહેવાનો મતલબ એ જ છે કે આ બધા સાધનોનો ઘેર ઘેર માટીના ચૂલા દરેક જગ્યાએ આ પ્રશ્ન હશે જ. ક્યાંક એવું તો નથી કે આપણે આ બધા ઉપકરણોમાં આપણે આપણા જે સંબંધો છે એને વિસરી જઈએ. કોઈ પણ રીતે આ સંચાર ક્રાંતિ આવી છે, સંચારના સાધનોનો આપણે સૌ ઉપયોગ કરીએ, પણ એના સારા નરસા પાસાથી હંમેશા પરિચિત રહીએ, સારા પાસાને હંમેશા અપનાવીએ અને એના નકારાત્મક પાસાની મર્યાદાઓમાંથી બચીને એને કઈ રીતે આપણે ઉપયોગમાં સારી રીતે લઈ શકીએ એ બાબતનું આપણે સૌ ધ્યાન રાખીએ. અને એ જ કહેવાની ઈચ્છા થાય કે છેલ્લે કે મોબાઈલ આવ્યો, કેમેરા ગયો, ઘડિયાળ ગઈ, ટોર્ચ પણ ગઈ, MP3 પણ ગયું, ટપાલ ગઈ, કોમ્પ્યુટર ગયા અને છેલ્લે એમ કહેવાય કે નિરાંત પણ ગઈ. આપણે આવું કરવું નથી. તો મિત્રો, આશા રાખીએ કે ફરી પાછા આવતા શુક્રવારે કોઈક નવી જ વાત સાથે અમે આપને ફરીથી મળીશું. ધન્યવાદ. નમસ્તે.